ये देख तेरे को बावड़ा दुखता है बावड़ा हाँ बहुत दुखे है अब कुसन है कुसन जो आ जो बड्डी लेडीज का एक साथ सबको अगीस इतने हम बैठे हो अच्छा ओके भाई आई क्या जब मैं उन्हें बहुत मजा आई सेमा ये लेडीज की बात निकली तो एक लेडीज को लाफा पड़ा ला फर्स्ट टाइम हमने ना पढ़े लेडीज ने पढ़े मने नहीं पढ़े दर वक्त मने पढ़े की जरूरी नहीं છોકરીને કયો લાફો મારી દીધો બોલ એટલી ઉત્સાહમાં છે ને છોકરી હા બાલ્કનીમાં ગાતી હતી મુજે રંગ દે મુજે રંગ દે મુજે રંગ દે રંગ દે મુજે રંગ દે હા મસ્ત રંગ દે રંગ દે રંગ દે રંગ દે મુજે રંગ દે હા વાકુ જે હા એમાં લાફો મારી દીધો ને બાપા એને એટલે એમાં શું થયેલું ગરમ ગરમ ચા પીવાઈ ગયેલી ને છોકરી થી હા તો છોકરી તોતડાઈ ગઈ હા તો શું બોલી ખબર રંગ દે તું કરજો રંગ દે ગાતો જીભ પકડીને ગા રંગ આપો ભાઈ આને કોઈ એટલે એને લાફો માર દીધો લા છોકરીને બોલ સીટ હો ગયા લા સીટ સીટ ક્યાં કરેંગે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ મિસ છે જે નીચે ઊભી છે ઓકે ઓકે શરૂ કરીએ ભાઈ પહેલી વાતો માં આવી ગયા છે સાહેબ એપિસોડ નંબર 32 દોંત હે બહુ મજા આવે છે લા પરિપક્વ થઈ ગયા 32 એપિસોડ સાથે ફરી બોલી જા પરિપક્વ થઈ ગયા 32 એપિસોડ સાથે સારું પકી ગયા બધા ઓકે ક્યાં વાત હે આ જાઓ ચાલુ તો કરવા દો ક્યાં બોલ કઈ નહીં બોલે તું મુજે રંગ દે બોલો મેં માંગ્યું મારું કશુંક મારે જોઈએ છે એમ મુજે રંગ દે તમારે કેમ ના સોરી આમાં તો મારું ખરાબ લાગેલા હા ભાઈ સાંભળો 32 નંબર ના એપિસોડ માં આવી ગયા છે આવી ગયા નવીન કે છે નવીન ક્યાં બોલતા હે નવીન કે મારી વાઈફ ને બહુ વિચિત્ર શોખ છે એટલે એમ નહીં મેં મારી રીતે કઈક વિચાર્યું હા બોલ જા સવાલ પૂરો ન થયો હા બોલ નવીન કે છે કે મારી વાઈફને સખત વિચિત્ર શોખ છે સખત વિચિત્ર એને પેઇન્ટની સ્મેલ બહુ જ ગમે છે કોની પેઇન્ટ પેઇન્ટિંગની સ્મેલ હા પેઇન્ટિંગની સ્મેલ એને એટલી ગમે છે હા કે કાયમ માટે દર દિવાળીએ કલર કરાવે કે વેરી નાઇસ શું વેરી નાઇસ એ કલરમાં પોપડું ઉખડી ના હોય તોય દર દિવાળીએ કલર કરાવે અને જે રૂમમાં તાજો પેઇન્ટ થયો હોય ને ત્યાં જ એને રોમેન્સ કરવાની મજા આવે એટલે એકવાર ડ્રોઈંગ રૂમમાં એકવાર બેડરૂમમાં એકવાર પપ્પા મમ્મીના બેડરૂમમાં પપ્પા મમ્મીને બીજા બેડરૂમમાં ખસેડે આવું બધું દોડાદોડી કરાવે હા કે ચાર પાંચ રૂમ છે અમારા ઘરમાં તો કે દરેક રૂમમાં જઈને રોમેન્સ કરે અને ખલાસ થઈ જાય તો એવું કે ખલાસ થઈ જાય એટલે રૂમ ખલાસ થઈ જાય રૂમ ખલાસ થઈ જાય એટલે પેઇન્ટની સ્મેલ ખલાસ થઈ જાય એમ એટલે પેઇન્ટની સ્મેલ ખલાસ થઈ જાય ગુચવાય હા થોડો કરસીલ તો કે નવો રૂમ ચણાઈ દઈએ કે અને ત્યાં પેઇન્ટ કરાવી દઈએ એવું તો કરાતું હોય અને કે એવું ના કરાય ને તો કે સોસાયટીમાં જેના તા કલર ચાલતો હોય તો કે એના તા જોઈએ અલા હું તો કલર માટે આટલું બધું હોય કોઈ દિવસ એટલે એને એમાં છે ને અરસીલ કેવું હોય છે કલરની સ્મેલનું એવું છે હા ઘણા લોકો હોય છે કે જેને પેલી કહું પેટ્રોલની સ્મેલ બહુ ગમે બધાને પેટ્રોલની સ્મેલ ગમે ઘણીવાર તાજા ઝાડા થયા હોય ના એની તો ના ગમે સોરી એની ના ગમે પણ આવું હોય અમુક પેલો ટર્પેન્ટાઇન માર્યો હોય એમાં શું કલરમાં પેલો ટર્પેન્ટાઇન હોય પછી પેલી પુટ્ટી મારવી પડે પ્રાઇમર મારવું પડે ને પછી કલર લાગે તો એની સ્મેલ ગમતી હોય ઘણા લોકો પણ એના લીધે તમારે એ રૂમમાં જ રોમેન્સ કરવાનું એવું કે જરૂરી લા હા ના તો એટલે ભયંતર કે તાજો પેઇન્ટ હોય એ પેઇન્ટની સ્મેલ લેતા રોમેન્સ કરવાની મજા આવે છે એવું ના હોય ઘણી હોટલમાં એવું હોય છે બહુ વખત થી રૂમ બંધ હોય ને તેવી સ્મેલ આવે બે મને પેલા ઓયો ની ઓયો હા ઓયો 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 બોલતો ઓયો હું મોડું ના કઈ કોઈ આપી દે ઓયો તો ઓયો વાળાનો મેસેજ આવેલો મારા પર તમારી પર હા મને કે 70% ઓફ હા 70% ઓફ 1500 ની રૂમ 450 માં પણ આ ઓયો વાળાને કોણ સમજાવે કે ભાઈ પ્રશ્ન પૈસાનો નહીં આપણે બુક કોના માટે કરાવીએ યાર તકલીફ એ છે સમજો તું મળવું જોઈએ ને પણ આનું શું કરવાનું ઇસકા ક્યાં કરેંગે એટલે કશું કેવું છે ખબર કે બસ સ્કૂટર પર જતા હોય ને ક્યાંય કામ આમ ક્યાંય પેન થતું દેખાય ને તો કે ઊભી રાખો કે એવું ના કરાયેલા નવા બિલ્ડિંગ બનતા હોય ત્યાં કલર થાય તો ત્યાં જતી રહી કે અંદર એવું આ તો કઈ ટાઈપ નહીં જેલા છોકરી મારી રાહ પણ ના જોઈએ અમુક ટાઈમે તો કલર ચાલતો હોય તો બરાબર બપોરે હું ઓફિસમાં હોઉં કે કોર્પોરેટમાં તો તું એક કામ કર ભાઈ આ નામ શું છે નવીન નવીન
તું નોકરી બોકરી છોડ દે, તું કલર વાળો થઈ જાય. અરે શું કલર વાળો થઈ જાય, તું મજૂર થઈ જાય. અરે શું મજૂર થઈ જાય બિચારો, બાયરી સાચવવી પડશે કે નહીં. અરે કોર્પોરેટ માં જોબ કરે છે બિચારો, કે મજૂર થઈ જાય એટલે કલર કરે, ધોળ 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 કરે. તું કલર કર, કાંક તો એક કામ કર, અને જ્યારે તમે પ્લાનિંગ કરો ને કે મેરે કો આજ કલર કર, તું શું કર, જ્યારે જ્યારે પણ તમારે રોમેન્સ નું પ્લાનિંગ હોય ને, તો તારે રૂમ માં સામેની દિવાલ પર આમ કલર કરી નાખવાનો. જે દિવસે એ કલર કરવાનું ચાલુ કરે ને, એ દિવસે એ ઘરમાં કરી શકશે એમ. તારા વાઇફ ને છે ને તું ભયંકર બરફ ખવડાય, આઈસ્ક્રીમ ખવડાય, કુલ્ફી ઉલ્ફી ચટાઈ દે, અને શરદી કરાવી દે, શરદી કરાવી દો, ભયંકર શરદી કરાવી દો, એને લેડાન સેટા બધા જામી જવા જોઈએ નાકમાં એમ, ફૂલ શરદી એમ, એને ફ્રીજમાં રાખ અઠવાડિયું, એટલે ગમે તે કર, એને બરફ, પેલા બરફના આલુ પરોઠા ખવડાય. શું બરફ, એટલે ગમે તે ટૂંકમાં તને ખ્યાલ આવી ગયો ને, એટલે એવું કંઈક કર, એને શરદી રહેવી જોઈએ. શોર્ટ એનું નાક બંધ રહેવું જોઈએ જેનાથી સુગંધ ના આવે. હા, એવાનો ભાવાર થઈ છે. ફૂલ ઓન શરદી હોય પછી બે નાકમાં રૂ નાખી દે. શું એ તો અડધી પહેલા થાય તો. અરે અડધી જેવું જ થઈ ગયું જાણું, જો ને તું અડધો થઈ ગયો, એટલે એને ફૂલ નાક બંધ હશે ને તો જ તારાથી બધું થશે, ને તો મજૂર થઈ જાય. તું પછી શું કરવાનું લા, તો કઈ ઓપ્શન જ નથી. કલર નું આટલું બધું સામે વાળા ત્યાં જતી રહ્યું કે કરી જાય, આદાન કરી દે. થોડું બધું છોડો, મારી ત્યાં કલર આ વખતે હું કરવાનો છું. એન્ડ યુ બોથ આર, બોથ તો નહીં પણ વન ઓફ યુ આર વેલકમ, સમજ્યા ને તમે. નંબર ટુ, સવાલ નંબર ટુ, ટુ મેં આગે હે, ટુ મેં. રુચિ કે છે, રુચિ હસી પડી, રુચિ ના, રુચિ ને હસ દિયા હે. હું હસ્યો, તું હસ્યો આ સવાલ સાંભળીને. હા બોલ, રુચિ ક્યાં બોલતી હે, એને મારામાં રુચિ લાગે છે. રુચિ કે છે કે મારા સામે વાળા ઘરનો બહુ પ્રોબ્લેમ છે કે ક્યાં બાત હે. એમણે નક્કી કર્યું છે કે ચાઇનીઝ આઈટમ નો બહિષ્કાર કરી સા દિવાળી ઉપર. યસ, કરવો જ જોઈએ, ચાઇનીઝ લોકોનો બહિષ્કાર કરવો જ જોઈએ, આઈટમોનો પણ. એ મને આમ વસ્તુ યાદ આવી, હા હમણાં નવરાત્રી પતિ, તો નવરાત્રીમાં કેવું હોય કે છોકરીઓ આમ બહુ ફોર્મમાં હોય, ખબર. આમ આપણે આમ આમ કઈ નવરાત્રી કરતા હોય તો આમ આમ જોવે આપણને. આમ ચાઇનામાં જો નવરાત્રી થતી હોત તો છોકરીઓ કોઈ દિવસ એવું તમે બોલી જ ના શકત કે જો ને પેલો મને આંખો ફાડી ફાડીને જુએ છે. આ લોકોની આટલી જ ખુલતી હોય ને, સમજી ગયો, ચણા જેટલી ખુલી કે ખબર ના પડે કે ખુલી કે બંધ થઈ. કોની વાત કરે, આંખો. હા એ બરાબર, હા એ બરાબર. શું સવાલ કહું, બાકી ખુલે ખબર પડે. હા રુચિ કહે છે કે મારા સામેવાળા ઘરનો બહુ ત્રાસ છે, ત્રાસ છે સામેવાળા ઘરનો. કેમ, લોકોને ચાઈનીઝ પેલી લાઇટિંગ હોય છે 70-80 રૂપિયા વાળી ગાંધી રોડ પર મળે છે, સિરીઝ ભાઈ સિરીઝ, એનો ઉપયોગ નથી કરવો, ફૂલ પણ તોડવા નથી, પાંદડા પણ તોડવા નથી, તો ઘર છોડીને જતા રહો ના. એટલા માટે એ લોકો કોન્ડમ નું તોરણ લડાયેલું છે. કોન્ડમ નું તોરણ હોય, એવું લાગે કે રોજ કે હું દરવાજો ખોલું, જાળી ખોલું અને કોન્ડમ નું તોરણ લટકાયેલું હોય એમ. દેશના વડાપ્રધાન કઈ કઈને મરી ગયા, શું કે એક પ્લેટફોર્મ પરથી કે સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ કરો અને મારા હારા તોરણ લગાવે. જો કે આ તો પ્લાસ્ટિકમાં ના આવેલા, હા રબર હે, તોય બંધ કરો લા, તો તોરણ તો કેવું લાગેલા કોન્ડમ નું તોરણ. અરે ફ્લેટમાં રોજ કોઈ ઉતરતું હોય, જૂતું જૂતું જાય, એવું કેવું લાગે કે આ તોરણ તોડી જ જાય. એક 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 તું રોજ દરવાજો ખોલીશ ને, એની મને એક ક્યાં ગયું, લા બે ક્યાં ગયા, ચાર ક્યાં, આખું તું તો સોસાયટી બગાડે છે લા. ઓય કોન્ડમ નું તોરણ છે કે એટીએમ છે, વેરી બેડ. આ કોન્ડમ પરથી મને યાદ આવ્યું, શું જો કે તને ખબર છે મારી પરિસ્થિતિ કેવી છે, યુ નો મેં મારી જિંદગીમાં એક જ વાર વાયગ્રા લીધી. હે એટલે એની તો સાઈડ ઇફેક્ટ ના થાય, સાઈડ ઇફેક્ટ એનો ખાલી ફ્રન્ટ ઇફેક્ટ આવે, સાઈડ ઇફેક્ટ કોઈ ના આવે, શાંતિ રાખ. મેડિકલ સ્ટોરમાં મેં એકવાર ગયેલો, તો કે હું તું મારી પરિસ્થિતિ જો, મેડિકલ સ્ટોરમાં ઓલવેઝ હું માત્ર દવા લેવા જ જાઉં છું, બીજું કંઈ નહીં એમ સમજો. પણ એકવાર હું ગયેલો ને મેડિકલ સ્ટોરમાં, તો કોન્ડમ પરથી મને યાદ, મારી બાજુમાં એક છોકરો ઉભેલો, તો મને પેલા દુકાનવાળાને શું કે ખબર, હા 50 કોન્ડમ આપો ને, કે 50 પેલી બાજુ બે છોકરીઓ ઉભેલી, હા તો આમ એવું કઈને હસી પડી. હા તા છોકરાએ શું કર્યું ખબર, શું આમ જોયું છોકરીઓને, હા અને આમ જોઈને દુકાનવાળાને કે 52 આપો 52. પેલી તો જે ભાગીલા છોકરી,
ફિફ્ટી ટુ આવી દો કે અને પેલી ગભરાઈ ગયેલીલા મારો હારો કોઈ ખૂંખાર આવી ગયેલો પણ કોન્ડમની વાત ચાલે છે અત્યારે પણ આવું ના કરાય તોરણ બોરણ ના લગાવાય અને ખરાબ લાગે અને આ તો આપણું ખબર ફુગ્ગા અગિયારસ ક્યારે ચલા ફુગ્ગા અગિયારસ હમણાં પાસે એ તો બધું બહુ વાર નહીં સોરી હા ફુગ્ગા અગિયારસ શું હોય પર ક્યાં કરેંગે અભી કુછ નહીં એસા મત કરો ના હારું લાગે એના કરતા સિરીઝ લગાડો લા હા એને કહે કે તું હોળીમાં વાપરી લેજે અંદર પાણી ભરી ભરીને મારજે બધાને આ તેને તારા પપ્પાએ જે આખી જિંદગી કર્યું મા પપ્પા કશું નથી કર્યું શું કરવાનું નંબર 3 સવાલ નંબર 3 આગળ વધી પણ આનું શું સોલ્યુશન તે શું આલી લા એવું ના કરાવાય ને હા ના કરાય ના એટલે બેનનો જે પ્રશ્ન એ તોડી નાખો ત્યાં જઈને તોરણ તોડ નાખો ના હારું લાગે વેરી બેડ તોરણનો યુઝ કરી લો આવું કહેવાય એ બેન વાપરવાના ના સખત માણસ છે લા તો સારું તને ખબર છે હસબન્ડ વાઇફ નું આ જે તે કીધું ને એટલે તને કહું હવે તો દિવાળી આવી એટલે બધા માળીએ ચડશે હા માળીએ 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 બેનો થાકી જશે માળિયાનું કામ કરે સાફ સફાઈ કરે પણ હસબન્ડ હા એ તો એઓને એવો ખોર્યો હા તે રોજ રાત્રે કંઈક ને કંઈક ડિમાન્ડ કરે તને ખબર છે આ દિવાળીના ટાઈમે સૌથી ડેન્જરસ સવાલ જે સ્ત્રીઓ પોતાના હસબન્ડ પાસેથી ના સાંભળવા માંગતી હોય કે ડરતી હોય એ કયું વાક્ય છે ખબર હસબન્ડ ના કયા વાક્યથી કયા સવાલથી સ્ત્રીઓ ગભરાઈ જાય હસબન્ડ નો શું સવાલ હોય કે શું ખબર શું છોકરા સુઈ ગયા તે કયું બોલા પેલી હુવા જ નહીં દે આ દિવાળી ને જોજા તોરણ બોરણ છોડોલા તમે આચવજો ભાઈ અને તોરણ તોડ નાખજો બાકી પહેલો તમારો હસબન્ડ ત્યાં જશે અમે ત્યાંથી એક તોડી અને આમ આવશે અને બાપુજી ને બા ને બધા માટે લઈ આવશે હું તો કહું છું સીસીટીવી હોય તો ખબર પડશે ને કે કોણ કોણ તોડી ગયું પણ એક એના માટે સીસીટીવી મૂકવાનું લા તોરણ ના તોડી નાખાય ના ના બરાબર નોનસેન્સ જેવી વાતો કોણ કોણ તોડી તોડી ને ગયું આ બધું એના ઘરના સવાલો છે સારું જીનેશ કહે છે પપ્પા એ જે 19 ભાઈ બેન કોઈ કોઈ 19 નથી જીનેશ કહે છે જીનેશ ક્યાં બોલતા હે જીનેશ કહે છે કે હર્ષિલ એ મને કહે છે આ તો હર્ષિલ ને કહે છે સવાલ જીનેશ કહે છે કે હર્ષિલ ભાઈ તમે દર વખતે મૂવી રિવ્યુ કરો છો તમારા દર શુક્રવારે મૂવી રિવ્યુ જોઉં છું ઇન્સ્ટાગ્રામ ફેસબુક ઉપર તો તમે બધા મૂવીના રિવ્યુ કરો છો ગુજરાતી ઇંગ્લિશ હિન્દી હા તો તમે પોન મૂવીના રિવ્યુ કરજો જીનેશ શું શું વાત છે આપણો ભાઈબંધ છે જીનેશ શું કે વાત છે જીનેશ બહુ સરસ મૂક્યો છે તે સવાલ શું સવાલ છે આ સવાલ જ નથી આ ના 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 આ અર્શિલ્યો હવે પોન મૂવીના રિવ્યુ કરશે કેમ કરું પોન મૂવીમાં કોઈ આમ શાહરૂખ સલમાન કોઈ રિતિક કોઈ હોય છે એમની જરૂર છે એમની અને એ લોકો કોણ એટલે કે બહુ મોટી બધી નોટો છે એમ આમ જતું પણ એમ કઈ અરે શાહરૂખ સલમાન રિતિક બીતિક ઇધર આ ટેબલ ની નીચે લા તું બહુ સામાન્ય તારા મારા જેવા છે જો એક વસ્તુ કહું ફોર એક્ઝામ્પલ શાહરૂખ કેવું કરે આવું કરે એક એક કરે એવું ડીઝલ જેવો અવાજ કાઢે તો પણ સંડાસમાં તું જેમ બેસે છે મેં જેમ બેસું છું એવો જ શાહરૂખ બેસતો હશે ત્યાં જઈને આમ આમ કઈ છી કરે કોઈ પણ શું પણ એને આને શું લેવા દેવા હું તને સમજાવું છું કે આ લોકોનું ઓબ્સેશન ના રાખીશ બચ્ચન આમ કે અહીં કરીને આમ ફચકાઈને લોંદો પાડે એવું કરે આપણા જેવું બે છે ને એકી કરતો હોય ધારો કે તું એકી કરતો હોય તો તારી એકી મારી એકી સેમ અને પેલાની પણ સેમ જ ને એને થોડો કઈ શેડીન રસ નીકળે છે તો શું પણ એટલે એ લોકોનું ઓબ્સેશન ના રાખીશ તું યુ કમ ટુ આઈધર યુ ના થાય પોન મૂવીઝ હર્ષિલ પોન મૂવી ના રિવ્યુ કરશે શું પણ આમાં બોલું છું શું બોલે એટલે શું શું બેસ્ટ સૌથી મોટિવેશનલ એટલે ધીસ મૂવીઝ પોન મૂવીઝ મોટિવેશનલ તો એજ્યુકેશનલ મૂવી મોટિવેશનલ એજ્યુકેશનલ કોઈ જાતની વોર નહીં કોઈ જાત આમાં જજ શું કરું કે શું એક્ટિંગ કરી બે સૌથી નેચરલ એક્ટિંગ આમાં હોય હું વાત કરે સો નેચરલ રિએક્શન એક્શન એન્ડ રિએક્શન જો કોઈ વોર નહીં કોઈ ફાઇટ નહીં કોઈ રેસિઝમ નહીં કોઈ જાતનો લેંગ્વેજનો પ્રોબ્લેમ નહીં લા સર ડાયલોગ બી નથી હોતા આમાં તો સાઉન્ડ ઇફેક્ટ તો હોય છે ને આ ઉ ઈ વ્યંજન યાદ રાખ એના કરતાં સૌથી બેસ્ટ કહું તને આ આ મૂવીના રિવ્યૂ કરવાથી જો તું દર વખતે તારા રિવ્યૂમાં શું કહેજે શું આ વખતે આ પિક્ચરનો ક્લાઇમેક્સ થોડો નબળો હતો આ તો એવા પિક્ચરો કહેવાય કે જેના ક્લાઇમેક્સ માટે તો લોકો રાહ જોતા હોય લા બેસ્ટ ક્લાઇમેક્સ યુ કેન એન્જોય ધ ક્લાઇમેક્સ અને સૌથી બેસ્ટ વસ્તુ કે તમે અધવચ્ચેથી પણ પિક્ચર જુઓ ને તો આખી સ્ટોરી ખબર પડી જાય અરે એવું ના હોય હવે હું તો બધું જજ કરું છું મ્યુઝિક અને ડિરેક્શન ને સ્ટોરી ને બધું જોજે ને આમાં બધું જોવાનું ચાલુ કર મ્યુઝિક હે એકદમ ટ્રમ્પેટ વાગતું હોય સેક્સોફોન વાગતું હોય
સેક્સોફોન જ કહેવાય મને નામ જાય. ઓકે ઓકે મેં બહુ વાર વગાડ્યો ના થાય આવા બધા રિવ્યુ ના થાય ને આવા પિક્ચર ક્યાં રિલીઝ થાય છે ક્યાં કોઈ રિલીઝ ન થતા પિક્ચર આવા થિયેટરમાં બે પિક્ચરમાં થાય કે ના થાય ત્યાં દર 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 20 મિનિટ રિલીઝ થાય છે જો એવરી 20 મિનિટ્સ ધેર ઇઝ રિલીઝ કોઈ મુર આનો રિવ્યુ ના થાય સોરી થાય થાય થશે કઈ નહીં થાય ઓર 10 પેલું કયું પિક્ચર રિવ્યુ જરૂર નહીં આમાં રિવ્યુ ની જરૂર નહીં મિયા ખલી આમાં રિવ્યુ ખલી શું સો હોવા તું એક કયું ઓર 10 મિયા ખલી ફક કર દિયા તેનું તારીફા જે તારીફા મિયા ખલીફા નહીં આ જો એને ખ્યાલ છે કોણ છે મિયા કહે તું કર રિવ્યુ કર નહીં નહીં રિવ્યુ નહીં થાય ઓર 10 ખિલિયા હું જે હશે તે પણ કરશે બહુ નામ હું જીનેશ જીનેશ હી વિલ ડુ ધ પોન રિવ્યુ ઇન નેક્સ્ટ ઇન્સ્ટાગ્રામ વિડિયો કરીશ ને ના અરે કેમ મજા આવશે અને હવે બધાને દિવાળીનું કંઈક કરી દે હેપી દિવાળી માળિયા સાફ કરજો ગાઉન પહેર્યા વગર જ્ઞાન સાથે ગમત એટલે જતા જતા એક સુવિચાર આપું છું આ પૃથ્વી પર એવી કહેવત છે બધું વધારે નહીં લાગતું ને ના પૃથ્વી લાગ્યું તો એવું કહેવાય છે કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ છે હા કહેવાય છે એવું કહેવાય એવું આપણે તમને દિવાળી નવ દિવાળી નવ વાલ્યું હા કહું કહો દરેક થાકેલા પુરુષની પાછળ એક સેટિસ્ફાઈડ વાઇફનો હાથ છે સરસ તને કામ લાગશે હા થેન્ક યુ પપ્પાને કહેજે શું પપ્પાને શું કહો ના પપ્પાને કહેવું પડશે 30 મિનિટમાં તમે 300 વાર પપ્પાને યાદ કર્યા છે તો સવા ભાઈ અવાય છોડો ફટાકડા ફોડો પ્રદૂષણનું ધ્યાન રાખજો બરાબર ને હા બધું જેટલું કહેવાનું કહી દેવાનું બધું કહી દીધું ઓકે તો હેપી દિવાળી મજા કરો અને ફટાકડાના અવાજ પ્રમાણે તમારી રિધમ રાખજો રાત્રે પતિગો પતિગો એવ કરીને પતિગો હા પતિગો પપ્પાને કહેજે એવું પપ્પા બોમ્બ ફોડે એક જ ધડાકે બોમ્બ બાળક બાર